विद्यार्थी मित्रों, धोरण 12 विषय एसपी चैप्टर नंबर 3 विभाग 1 में आंतर विभागीय ने कर्मचारी विषय पत्र व्यवहार आ चैप्टर में आपणे के आंतरभागीय पत्र व्यवहार में आपणे आंतरभागीय पत्र व्यवहार की जरूरियात नोटिस नो अर्थ नोटिस नो हेतु परिपत्र नो अर्थ परिपत्र कार्य लक्षणों बन्नेनो तफावत ने नमूनाना पत्र जोई गया। हवे जोवानुं छे आपणे मेमोनो अर्थ मेमोनो अर्थ एनी लाक्षणिकता ने एना नमूनाना पत्र एटले आंतर विभागीय पत्र व्यवहार आ एक मुद्दो आपणो पूरो थशे। आपणे आ बधुं जोई गया हता नमूनाना पत्र नोटिसना बे हता परिपत्रना बे हता। हवे आवे छे आपणो मेमोनो अर्थ। आ मेमोनो अर्थ पूछाय छे तमने एक मार्क्समां पूछाय छे मोस्ट आईएमपी छे बराबर एक मार्क्समां पूछाय छे याद राखजो। મેમોનો અર્થ શું કીધે છે સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઊભી થયેલી છે। દાખલા તરીકે ઓફિસે સમયસર નહીં પહોંચાય તો સાહેબ મેમો આપશે, જો તમે કાર્યમાં ભૂલ કરશો તો શેઠ મેમો આપશે। ટૂંકમાં કર્મચારીથી કંઈક ભૂલ થાય તો તેને લેખિતમાં પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે છે તેને લોકો મેમો તરીકે ઓળખે છે, પરંતુ ખ્યાલ ખોટો છે। આ ખ્યાલ શું છે? ખોટો છે। મેમોએ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ ઉપરી અધિકારીઓ નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર। જો મેમો શું છે? વિધિસર કે અવિધિસર બરાબર કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે, કોઈ ચોક્કસ બાબતો હશે એની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ ઉપરી અધિકારીઓ નીચે હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર। એટલે જે સરખો હોદ્દો ધરાવે છે એ અધિકારીઓ ઉપરી અધિકારીઓને અથવા નીચે હોદ્દો ધરાવતા અધિકારીઓને આંતરિક સ્તરે લખે છે બરાબર, પરંતુ એમાં શું છે? ચોક્કસ બાબતોની જાણ આપવા માટે લખવામાં આવે છે, ચોક્કસ બાબતોની જાણ લખવા માટે। હવે જોઈએ એની લાક્ષણિકતા, મેમોની લાક્ષણિકતા શું છે? તો પહેલું, મેમો એ વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે। વિધિસર બરાબર એની એક માળખું હોય છે એ અનુસાર લખવામાં આવે છે। બીજું, મેમો ઉપરી અધિકારીઓ દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીઓને પાઠવવામાં આવે છે બરાબર, જે ઉપરી અધિકારીઓ હશે એ લોકો દ્વારા કોઈ આંતરિક સ્તરે કોઈક માહિતી આપવી હોય તો નીચલા એમના હાથ નીચે જે કર્મચારીઓ કામ કરે છે એ લોકોને પાઠવવામાં આવે છે। ક્યારેક કર્મચારીઓ પણ પોતાનો હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને મેમો પાઠવે છે। ક્યારેક કર્મચારીઓ પણ શું કરે છે? પોતાના હક માટે અથવા કોઈ સમસ્યા હશે એ સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીઓને મેમો લખવે છે બરાબર। ચોથું, સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે। સમકક્ષ એટલે એક જ હોદ્દો ધરાવતા અધિકારીઓ પણ એકબીજાને શું મેમો પાઠવી શકે છે, અગત્યની બાબતોની જાણકારી માટે લખી શકે છે। એટલે અહીંયા શું છે? નીચલા અધિકારીઓ ઉપરી અધિકારીને પણ લખી શકે, ઉપરા અધિકારીઓ નીચલા અધિકારીઓને પણ લખી શકે, સેમ હોદ્દો ધરાવતા અધિકારીઓ એકબીજાને પણ મેમો પાઠવી શકે છે બરાબર। આપણે નોટિસમાં શું જોયું હતું? નોટિસમાં ફક્ત ઉપરી અધિકારી નીચલા અધિકારીને મોકલી શકે છે, જ્યારે પરિપત્રમાં શું હતું? ઉપલા અધિકારી નોટિસમાં પણ બંને હતું કે ઉપલા અધિકારી નીચલા અધિકારીને મોકલી શકે છે અને નીચલા અધિકારી ઉપરા અધિકારીને મોકલી શકે છે। જ્યારે પરિપત્રમાં શું હતું? ફક્ત ઉપરના જે અધિકારીઓ હશે ઉપરના અધિકારીઓ ઉપરવતી ફક્ત નીચેનો હોદ્દો ધરાવતા અધિકારીઓને જ મોકલી શકે છે, એક માર્ગીય વ્યવસ્થા હતી પરિપત્રમાં। મેમોમાં શું છે? મેમોમાં ઉપરી અધિકારી નીચલા હોદ્દો ધરાવતા અધિકારીને પણ પાઠવી શકે છે, નીચલા અધિકારી ઉપરના અધિકારીને પણ પાઠવી શકે છે અને સમકક્ષ અધિકારીઓ એકબીજાને પણ મેમો પાઠવી શકે છે। એટલે આ વસ્તુ યાદ રાખજો, મેમોનો મુખ્ય હેતુ જેને સંબોધીને લખાયો છે તેને ચોક્કસ બાબતોને યાદ અપાવવાનો છે। એનો હેતુ શું છે? કે જેને લખવામાં આવ્યો છે એને ચોક્કસ બાબતો યાદ અપાવવા માટે લખવામાં આવે છે। મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં લખાયેલું હોય છે, સીધી અને સરળ સમજાય એવી। મેમોની વિગતો ટૂંકમાં અને મુદ્દાસર હોય છે, ટૂંકમાં અને મુદ્દાસર હોય છે। જે કર્મચારીને સંબોધીને મેમો લખાયેલ હોય તેનું નામ, હોદ્દો તથા ખાતાનું નામ વગેરે લખવું જરૂરી છે તથા મેમો લખનાર વ્યક્તિનું નામ, સહી વગેરે જણાવવું જરૂરી છે। સામાન્ય રીતે મેમો સ્વરૂપના પત્રો પૂર્વ નિર્ધારિત માળખા મુજબ લખાતા હોય છે, પૂરું આગળના માળખા મુજબ બરાબર, આગળ જેવી રીતે મેમો મોકલ્યો છે એના જવાબમાં એવી રીતે લખવામાં આવે છે। આ માળખું નીચે પ્રમાણે છે, જુઓ મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું, પહેલાં કંપનીનું નામ આવશે, પછી જેના કોણ લખે છે તે, રવાના કોના દ્વારા કરવામાં આવ્યું છે તે, સંદર્ભ નંબર, તારીખ, વિષય ને જે બાબતો લખવાની છે એવી રીતે નંબર પાડીને લખવાની, સહી, હોદ્દો અને નકલ રવાના
बराबर। हवे जोईए एना नमूनाना पत्र जोईए के पहलो नमूनानो पत्र शुं छे, खरीदी प्रक्रियानी माहिती आपतो मेमो। खरीदी प्रक्रियानी, खरीदी प्रक्रिया करवानी छे तो ये प्रक्रिया कई रीते करवानी एनी माहिती आपतो मेमो, के खरीदीनी माहिती आपतो मेमो जोवानो छे। तो जोईए हवे कंपनीनुं नाम, कंपनीनुं नाम शुं छे पहला, नवकर डायमंड लिमिटेड। क्या आवी छे? बापूनगर अमदावाद 38024। प्रति कोण लखे छे? वहीवटी अधिकारी ने लखवानुं छे। रवाना कोण करशे? खरीद मैनेजर लखशे। बराबर, लखनार कोण छे? खरीद मैनेजर, कारण कि खरीदीनी प्रक्रिया छे तेनी माहिती आपवानी छे वहीवटी अधिकारी ने। एटलो जे वहीवट करे छे समकक्ष हुद्दो धरावता हशे ए अधिकारी ने, एटले खरीदी मैनेजर। विषय शुं छे? खरीद विभागे करेल खरीदी अंगे। हवे कई कई खरीदी करे छे एना अंगे माहिती आपे छे। तो पहलू, जनता डायमंड हाउस मुंबई ने तारीख 20 फेब्रुआरी 2017 ना रोज 5000 नग काचा हीरानी खरीदीनो ऑर्डर आपी दीधो छे। बराबर, हवे काचा नगनी खरीदीनो ऑर्डर आप्यो छे ए लोकोए। बीजू, हीरानो आ जत्थो 3 मार्च 2017 रोज करिश्मा आंगड़िया पेढ़ी द्वारा तेओ मोकलशे, जेने चुकवनी पेटे रुपया 50000 माल सामान मळेली रोकड़ा चुकवाना रहेशे। बराबर, हवे आ खरीद मैनेजरे आटली खरीदी करी हती एनी माहिती एने वहीवटी अधिकारी ने आपी दीधी छे मेमो स्वरूपे। बराबर, हवे कोण छे खरीद मैनेजर? नितीश पटेल, खरीद मैनेजर नवकल रवाना हिसाबी अधिकारी। बराबर, मेमो आवी रीते लखवानो छे। आईएमपी छे, जोई लो जो एकदम ईजी छे, आवडवो जोईए। बराबर, બીજો મેમો છે અજમાયશી સમયગાળો લંબાવવા અંગે મેમો। અજમાયશી સમયગાળો લંબાવવા અંગે, એન્જલ ડેરી પ્રોડક્ટ્સ ગીરમથા અમદાવાદ 38-24-25। પ્રતિ રોહિત પરમાર, રવાના કોણ કરે છે? મેનેજિંગ ડિરેક્ટર, હવે ઉપરી અધિકારી મોકલે છે। સંદર્ભ ADP 1117 1 માર્ચ 2017। વિષય શું છે? અજમાયશી સમયગાળો લંબાવવા બાબત। જુઓ મેમોમાં શું લખે છે? પહેલું, 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ 24 જુલાઈ 2015 રોજ સંસ્થામાં જોડાયા હતા। બીજું, સંસ્થામાં ફેરફાર કરેલા નિયમને અનુસંધાને કારકુનો માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવે છે। ત્રીજું, શ્રીમતી પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય જુલાઈ 2017માં લેવાશે। બરાબર, લંબાવવાનો છે એમનો સમયગાળો, એના માટે સમીર શાહ મેનેજિંગ ડિરેક્ટર MD લખે છે પેલા રોહિત પરમારની નીચા અધિકારીને। બરાબર, નકલ રવાના બ્રાન્ચ મેનેજર। બરાબર, મેમો આવી રીતે લખાશે। હજુ પણ ઘણા બધા ઉદાહરણો છે, હું તમને આ ચેપ્ટર પતે એટલે બતાવીશ। બરાબર, મેમોમાં નહીં સમજ પડે તો પૂછજો। હવે જો આંતરવિભાગીય પત્રવ્યવહાર પતી ગયા, હવે આવે છે કર્મચારી વિષયક પત્રવ્યવહાર। કર્મચારીઓ, બરાબર, એનું પ્રસ્તાવના જોઈએ। વ્યાપારી પેઢી કે સંસ્થાની પ્રવૃત્તિ અને સંચાલનમાં ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી સનિષ્ઠ કર્મચારીનું મહત્ત્વ વધતું ગયું છે। આજે ધંધામાં માનવ સંસાધનને સંપત્તિ તરીકે ગણવામાં આવે છે, માટે કાર્યક્ષમ કર્મચારીઓ મેળવવા અને તેમને જાળવી રાખવા જરૂરી છે। આ સંજોગોમાં કર્મચારીઓની ભરતી, નિયુક્તિ, બઢતી, બદલી, અપકર્ષ કે નોકરીની સમાપ્તિ જેવી પ્રક્રિયા કરતી વખતે સાવચેતી રાખવી પડે છે અને તે અંગેનો પત્રવ્યવહાર યોગ્ય રીતે થવો જોઈએ। બરાબર, કર્મચારી વિષયક પત્રવ્યવહાર છે ને, કર્મચારી તો શું મેળવવા અને જાળવી રાખવા તો જરૂરી છે કંપનીમાં। બરાબર, પછી આ સંજોગોમાં કર્મચારીની ભરતી કરવી, નિયુક્તિ કરવી, બદલી, અપકર્ષ કે નોકરીની સમાપ્તિ જેવી પ્રક્રિયા કરતી વખતે સાવચેતી રાખવી પડે છે અને તે અંગેનો પત્રવ્યવહાર યોગ્ય રીતે થવો જોઈએ। હવે પહેલાં જોઈએ ભરતીનો અર્થ, ભરતી વખતે કઈ રીતે પત્રવ્યવહાર કરવાનો, ભરતી એટલે શું, ભરતીનો અર્થ શું થાય। બરાબર, ભરતીનો અર્થ તમને પૂછવામાં આવે છે। બરાબર, તો જોઈએ પહેલાં, સામાન્ય અર્થમાં ભરતી એટલે શું? વ્યાપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી, પરંતુ ભરતીનો અર્થ માત્ર કર્મચારીની નિમણૂક કરવા કે ખાલી જગ્યા ભરવા પૂરતો મર્યાદિત નથી। જો શું કીધું છે? ખાલી જગ્યા ભરવા પૂરતો મર્યાદિત નથી કે કર્મચારીની નિમણૂક કરવી અને ખાલી જગ્યા પૂરવી। વિશાળ અર્થમાં ભરતી એટલે જો આ લાયક આ પૂછાય છે, વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય લાયકાતવાળા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી। જુઓ શું કીધું છે? યોગ્ય સમયે એટલે યોગ્ય, જ્યારે ભરતીનો સમય હોય ત્યારે યોગ્ય સમયે યોગ્ય લાયકાતવાળા જે કર્મચારી જે વિભાગ માટે લાયકાત ધરાવતો એ યોગ્ય લાયકાતવાળા યોગ્ય સંખ્યામાં, જેટલી સંખ્યા જોઈએ એટલી યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી,
एकदम ईजी है। बे याद रखना, योग्य समय, योग्य लायकातवाड़ा, योग्य संख्या में कर्मचारी निमणूक करी। भर्ती प्रक्रिया मुख्य हेतु योग्य लायकातवाड़ा जे ते क्षेत्र की निष्णात व्यक्ति मेलवान है। जे ते क्षेत्र में शू निष्णात व्यक्ति मेलवान है। संस्था कोईपण विभाग में कर्मचारी जगह खाली पड़े, नवा विभाग की रचना कारण नवा कर्मचारी जरूर पड़े, वर्तमान कर्मचारी अवसान पामे कि कोई कर्मचारी ने बढ़ती आपवामां आवे त्यारे तेनी खाली जगह पूरवा नवा कर्मचारी की जरूरत उभी थाय छे, त्यारे भर्ती की प्रक्रिया करवी पड़े। तमने प्रश्न पूछाय कि भर्ती की प्रक्रिया क्यारे करवी पड़े, तो स्वाभाविक छे, आपणने खबर ज छे कि कर्मचारी कोई कोई विभाग में कर्मचारी की जगह खाली पड़ती होय, नवा विभाग की रचना करवामां आवी होय त्यारे कर्मचारी की जरूर पड़े, वर्तमान कर्मचारी कोई हशे अवसान पामी होय तो तेनी जग्या खाली होय, कोई कर्मचारी ने बढ़ती आपवामां आवे एक क्षेत्र में बीजा उपला क्षेत्र में मोकलवामां आवे तो एनी जग्या खाली होय, तो बराबर, तो खाली जग्या पूरवा माटे शुं करवानुं, योग्य लायकातवाळा व्यक्ति की जरूर पड़े ने जरूरियात ऊभी थाय एटले भर्ती की प्रक्रिया शुरू करवी पड़े। हवे भर्ती की पद्धतिओ प्रत्यक्ष के परोक्ष एम बे प्रकार की होय। प्रत्यक्ष रीते पण भर्ती करवामां आवे, परोक्ष एटले एनी लेखित एक्जाम लईने पण भर्ती करवामां आवे छे। एटले जो संस्थाना वर्तमान के भूतकाळना कर्मचारीओमांथी नवी भर्ती ने प्रत्यक्ष भर्ती कही शकाय। संस्थामां वर्तमान हशे ए बीजा भूतकाळना कर्मचारीओ द्वारा थती भर्ती एटले प्रत्यक्ष, ए सामसामे ओळखता जई ने जाहेरातना माध्यमथी अथवा नौकरी अंगेनी माहिती आपती संस्था द्वारा थती भर्ती ने परोक्ष भर्ती कही शकाय छे। तमे जाहेरात आपो, बराबर, जाहेरातना माध्यमथी जे आवे एने परोक्ष भर्ती कही शकाय, नौकरी अंगेनी माहिती आपती संस्था होय एने परोक्ष भर्ती कही शकाय, एक्जाम द्वारा लेवाय एने परोक्ष भर्ती कही शकाय। एटले भर्तीनी पद्धतिओ केटली छे, बे प्रकारनी छे, प्रत्यक्ष भर्ती अने परोक्ष भर्ती, बराबर। हवे भर्ती अंगे नमूनानो पत्र आपणे जोईए। भर्ती अंगेना पत्रमां जाहेरात, अरजी मंगावतो पत्र, लेखित परीक्षानी जाण करतो पत्र, व्यक्तिगत मुलाकात माटे आमंत्रण आपतो पत्र, प्राथमिक पसंदगी, अंतिम पसंदगी, आरोग्य अंगेनी तपास वगैरे आ माटे लखाता पत्रनो समावेश करी शकाय छे। जो भर्ती अंगेना पत्रमां कोनो कोनो समावेश करी शकाय छे, अहींया कीधुं छे कि भर्ती अंगेना पत्रमां जाहेरात, अरजी मंगावानी होय तो तमे, कारण के भर्ती करवानी छे तो अरजी मंगावी पड़े, तो अरजी अंगेनो पत्र लखवानो, लेखित परीक्षा हशे तो एनी लेखित परीक्षानी जाण करतो पत्र ए संस्था तमने लखशे, कोई व्यक्तिगत मुलाकात लेवी होय तो व्यक्तिगत मुलाकात माटे आमंत्रण आपे, प्राथमिक पसंदगी अंगे, अंतिम पसंदगी अंगे, आरोग्य अंगेनी तपास वगैरे माटे लखाता पत्रनो समावेश करी शकाय छे। हवे पछी आपणे भर्ती अंगेना नमूनाना पत्र जोईशुं। जोईए पहेलुं पत्र छे, जो लेखित परीक्षा माटे हाजर रहेवा अंगे जणावतो पत्र। हवे कोई हशे कर्मचारी, बराबर, एने अरजी करी हशे अने एनी पसंदगी थई हशे तो कदाच एने लेखित परीक्षा आपवानी हशे, तो ए लेखित परीक्षा अंगे जे संस्थाना हशे कंपनीना एने पत्र लखशे। कोण लखे छे जोईए, बराबर, वीटी पारेख, चार्टर्ड अकाउंटन्ट्स एंड कंपनी, फोन नंबर, ईमेल, बराबर, वीटी पारेख, अभिमन्यु कॉम्प्लेक्स, रेस कोर्स रोड, राजकोट, राजकोटना छे, 15 मे 2017, आ कंपनी राजकोटमां छे। कोने लखे छे, परेश पादरिया, CAT शिवालय फ्लेट, स्टेशन रोड, राजकोट, 36001। विषय शू छे, अकाउंट्स ऑफिस की जगह माटेनी लेखित परीक्षा अंगे। अकाउंट्स ऑफिस में अकाउंट की जगह पर जोईए छे पण लेनी लेखित परीक्षा लेवाशे ए अंगे। श्रीयुत, आपने 5 मे 2017 ने अकाउंट्स ऑफिसरनी जगह माटेनी उमेदवारी रजू करती अरजी मळी, बराबर, एमने अरजी करी हती, आपना गुणपत्रको अने अन्य प्रमाणपत्रोनी चकासणी करता आप अमारी कंपनीना अकाउंट्स ऑफिसरनी जगह माटे लायकात धरावो छो तेवुं मालूम पड्युं। હવે એને અરજી કરી હતી તો અરજી વખતે એને ડોક્યુમેન્ટ્સ મૂક્યા હશે, તે ડોક્યુમેન્ટ્સના આધારે ગુણપત્રકો અને અન્ય પત્રની ચકાસણી કરી એ સંસ્થાએ, તો એ લાયકાત ધરાવે છે એ જગ્યા માટે, બરાબર। તો અમારી કંપની ભરતી પ્રથા અનુસાર ઉપરયુક્ત જગ્યા માટે તમામ ઉમેદવારો માટે એક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। લેખિત પરીક્ષા હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી 200 ગુણની રહેશે। આ પરીક્ષામાં ઉમેદવારનું સામાન્ય જ્ઞાન, અકાઉન્ટિંગને લગતું કમ્પ્યુટર જ્ઞાન, ટેલી અને અકાઉન્ટ્સને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે। તો લેખિત પરીક્ષાની સમય મર્યાદા 2 કલાકની રહેશે, કઈ છે એ પણ કીધું છે। આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે। લેખિત પરીક્ષાની વિગતો નીચે મુજબ છે। જો તારીખ અને વાર કઈ આપી છે, 29 મે 2017 સોમવાર, સમય 10:30 થી 12:30 સુધી, સ્થળ કયું છે, કોન્ફરન્સ રૂમ, પ્રથમ માળ, વીટી પારેખ, ચાર્ટર્ડ અકાઉન્ટ કંપની। ઉપરયુક્ત સમયમર્યાદા ચુસ્તપણે પાલન થાય એવી અપેક્ષા રાખવામાં આવે છે। જુઓ, તમે લેખિત પરીક્ષાનું આયોજન કર્યું છે સંસ્થાએ, તો એને આખું વેન્યુ પણ મોકલવું પડે, તારીખ, વાર, સમય અને સ્થળ, બરાબર,
આ મૂકવું જરૂરી છે, તો જ એ પત્રમાં શું કહેવાય, આ મુખ્ય બાબત છે, તો જ એ લેખિત જે પરીક્ષા આપનાર વ્યક્તિ હશે એ સમયસર પહોંચશે. આપનો વિશ્વાસુ ધ્રુવ પારેખ, ભાગીદાર. નોંધ, લેખિત પરીક્ષા માટે ઉમેદવારે સર્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે. બરાબર, ખર્ચો જે ઉમેદવારનો હશે એ રહેશે. તો જો ભરતી અંગેનો નમૂના પત્ર પહેલો હતો લેખિત પરીક્ષા માટે હાજર રહેવા અંગે. બીજો પત્ર છે વ્યક્તિગત મુલાકાત માટે હાજર રહેવા જણાવતો પત્ર. હવે કોઈની અરજી મળી હશે, બરાબર, એની પસંદગી થઈ હશે તો એને વ્યક્તિગત મુલાકાત માટે બોલાવવાનું હશે. તો કંપની પત્ર લખશે. શું, કઈ કંપની છે? કાવેરી કોમ્યુનિકેશન સેન્ટર. ફોન નંબર, ઈમેલ, ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ, એસવી રોડ, બોરીવલી, મુંબઈ. બરાબર, 5 જુલાઈ 2017. કોને લખે છે? શ્રી રાજુ સોલંકીને. એ 302 મહીસાગર ટાવર, ધર્મભૂમિ રોડ, ભાવનગર, ડાયરેક્ટ ભાવનગર. વિષય, રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવા અંગે. શ્રીમાન, આપની 25 જૂન 2017ની મદદનીશ અધિકાર તરીકેની અરજીના સંદર્ભમાં જણાવવાનું કે આપની લાયકાત અને અનુભવ અમારી જરૂરિયાતને અનુરૂપ છે. બરાબર, આ જ્યારે પણ ભરતીના પત્ર હશે ને એટલે અરજીપત્ર આવ્યા જ હશે. અરજીપત્રના આધારે જ એ લોકોને બોલાવવામાં આવે છે, એટલે એ લખવું પણ જરૂરી છે કે અરજીપત્ર એમને ક્યારે મળ્યો હતો ને અરજીપત્ર અનુસાર એ લાયકાત ધરાવે છે એવું કહેવું પડે. તેથી આપણે રૂબરૂ મુલાકાત માટે પસંદગી સમિતિ સમક્ષ 20 જુલાઈ 2017 ગુરુવારના રોજ બપોરે 1:30 કલાકે અમારા વડી કચેરીએ હાજર રહેવા વિનંતી છે. રૂબરૂ મુલાકાતના સમયે આપની શૈક્ષણિક લાયકાતોને લગતા ગુણપત્ર અને અનુભવના પ્રમાણપત્રની મૂળ નકલ સાથે રાખવા વિનંતી છે. નોકરી કરતી હોય વ્યક્તિએ પોતાની સંસ્થાના વડાનું ના વાંધા પ્રમાણપત્ર અવશ્ય રજૂ કરવું, એટલે NOC, નો ઓબ્જેક્શન. બરાબર, આ લખવું જરૂરી છે કે તમે જ્યાં નોકરી કરો છો એને કોઈ ઓબ્જેક્શન હોવું જોઈએ નહીં. આપનો વિશ્વાસુ સાદિક મહેમાન, મેનેજર, કાવેરી કોમ્યુનિકેશન સેન્ટર. નોંધ, ઇન્ટરવ્યૂ સ્થળ પર આવવા જવા અંગે કોઈ જ મુસાફરી ખર્ચ કે ભથ્થું મળવાપાત્ર નથી. બરાબર, આ વ્યક્તિગત મુલાકાત માટેનો પત્ર થઈ ગયો. તો આ ભરતી અંગે કર્મચારી વિષયક પત્ર છે. બરાબર, આપણે બે પત્ર ભરતી અંગેના જોયા અને મેમો જોઈએ. હવે આમાં નહીં સમજ પડે તો તમે વોટ્સઅપ મેસેજ કરો, કંઈક પણ ક્વેરી હશે તો હું સોલ્વ કરીશ. ભરતી અંગે થઈ ગયો, હવે નિયુક્તિ અંગેના પત્ર આપણે બીજા વિડીયોમાં જોઈશું. અસ્તુ, આભાર.